4,79,479 લોકો સાજા થયા છે અને 4,191 લોકોના મોત થયા છે. બિહારના પાટણની લેબ ટેકનિશિયન નિશી પાંડેએ સતત 11 મહિના એટલે કે 335 દિવસ સુધી ફરજ બજાવી છે. બિહારના આરોગ્ય વિભાગે આની પ્રતિભાને ધ્યાનમાં રાખીને કોરોનાની ડ્યુટીમાં લગાવી હતી. નિશીને પણ આ કાર્ય દ્વારા લોકોની સેવા કરવાની તક મળી હતી. નિશી છેલ્લા 1 વર્ષથી દરરોજ 10-12 કલાક પીપીઈ કિટ પહેરીને લોકોના આરટીપીસીઆર ટેસ્ટ અને એન્ટીજન ટેસ્ટ કરે છે. કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે કે યુકે મોકલવા માટે રાખેલી કોવિડશિલ્ડ વેક્સિનના 50 લાખ ડોઝ હવે એક્સપોર્ટ નહીં કરવામાં આવે. તેના બદલે આ રસી દેશમાં જ 18-44 વર્ષની વયના લોકો માટે શરૂ થયેલ વેક્સિનેશન કાર્યક્રમમાં ઉપયોગમાં લેવાશે. હૈદરાબાદના નહેરુ ઝૂઓલોજીકલ પાર્ક બાદ હવે ઉત્તર પ્રદેશના ઇટાવા સફારી પાર્કમાં કોરોના સંક્રમણ દસ્તક આપી છે. ઇટાવા સફારી પાર્કમાં 2 સિંહણનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સફારી દિગ્દર્શકે કહ્યું છે કે 2 સિંહણ ગોરી, જે લગભગ 3 વર્ષ 8 મહિનાની છે, અને બીજી જેનિફર, જે 9 વર્ષની છે, તે તપાસ દરમિયાન પોઝિટિવ આવી છે. બંનેને આઇસોલેટ કરવામાં આવી છે. વિશ્વભરમાં કોરોના મહામારીના લીધે હાલત અતિ ખરાબ થઈ ગઈ છે. દુનિયાના આર્થિક ભાર સાથે ભૂખમરો પણ સહન કરી રહ્યો છે. ફૂડ કટોકટી 2021ના વૈશ્વિક અહેવાલમાં જણાવ્યું છે કે હિંસક તકરાર, હવામાન ઘટનાઓ અને COVID-19ની ઉદ્ભવતા અને આર્થિક કટોકટીને લીધે 2020માં ઓછામાં ઓછા 15.5 મિલિયન લોકો ખોરાકની અસલામતીનો ભોગ બન્યા હતા. ખાદ્ય સંકટ સામે વૈશ્વિક નેટવર્કના અભ્યાસમાં જે 55 દેશોમાં જ્યાં પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે, ત્યાં 5 વર્ષ પહેલા ભૂખમરોનું આ ભયંકર સ્તર નોંધાયું હતું. આફ્રિકન દેશો વિચિત્ર રીતે અસર કરે છે. હિંસક સંઘર્ષને કારણે લગભગ 100 મિલિયન લોકો પાસે ખાવા માટે પૂરતો ખોરાક નથી. સમાચારમાં બસ આટલું જ. નમસ્કાર.